જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી દિશાથી આજે વાત કરવી છે જિમ્મેદારીની આપણી જિમ્મેદારી ક્યારે પૂરી થાય છે એના વિશેની આજે આપણે વાત કરવી છે મનુષ્યનું જ્યારે જીવન ચાલુ થયું ત્યાંથી એની જિમ્મેદારી ચાલુ થઈ જાય છે બાળપણમાં ભણવાની જિમ્મેદારી ભણ્યા પછી નોકરીની જિમ્મેદારી નોકરી પછી લગ્નની જિમ્મેદારી લગ્ન પછી છોકરાઓની જિમ્મેદારી છોકરા પછી એમની ભણાવવાની જિમ્મેદારી આમ કરતાં 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 આખું જીવન પૂર્ણ થઈ જાય છે એક દિવસ અમે એક બાપુભાઈ સંતપાય બેઠા હતા અને એમને એક સંતે વાત કરી બહુ જબરજસ્ત કે જિમ્મેદારીનો કોઈ દિવસ અંત આવતો નથી માણસનો અંત આવે છે પણ જિમ્મેદારીનો અંત આવતો નથી એવી જ એક આપણે શોર્ટ સ્ટોરીની વાત કરીએ એક ગામ હતું ગામની બહાર એક સંત ઝૂંકડી બાંધીને રહેતા હતા સંત દરરોજ વાર્તાલાપ કરતા નાની મોટી નાની મોટી વાર્તાઓ કરતા લોકોને સમજાવતા કર્મ વિષયો સમજાવતા બધું આ કે આ કરો આ કરો આ લોકોમાં સમજણ આવતી પણ સમયનો અભાવ રહી જતો બાપુ અત્યારે નથી કરું બાપુ પછી કરશું બાપુ અત્યારે નથી કરું બાપુ પછી કરશું એમ કરતાં 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 ઘણા ઘણા વીતો દિવસો વીતી જતા પણ એ કાર્ય પૂર્ણ થતું નહીં બાપુને એમ થયું કે આ લોકોમાં થોડીક સમજણનો અભાવ છે એટલે બાપુએ એક યુક્તિ વિચારી કે આપણે કંઈક એવું કરીએ ને કે જેનાથી આ લોકોમાં થોડુંક જ્ઞાન હજી વધારેની જરૂર છે એટલે જ્ઞાન આપણે થોડુંક આપીએ બાપુએ બધાને બોલાવ્યા બેસાડ્યા વાતચીત કરી કે આવતીકાલે આપણે નદી કિનારે ભેગા થવાનું છે કેમ તો કે મારે તમને બહુ સરસ વાત કરવી છે કે સારું બાપુ સવારનો સમય થયો સવારે બધા ઉઠ્યા નદી કિનારે આવ્યા બાપુ પણ નદી કિનારે આવ્યા નદી કિનારે આવીને બાપુ બેઠા હતા પેલા માણસો પણ આવ્યા જે એમના સેવકો હતા એ પણ આવ્યા બેઠા અને બાપુએ કશું કરી નહીં બસ એમને બેસી રહ્યા બાપુને કોકે પૂછ્યું કે બાપુ તમે કંઈક ઉપદેશ આપવાના હતા અહીંયા કે આજ કે નદી કિનારે ઉપદેશ આપવો છે કે આપણો ઉપદેશ ચાલું જ છે ને કે શું કે આપણે આ નદીના સામેની પાર જવું છે કે બાપુ નદી ચાલું છે અને સામેની પાર બસ આ જળ સુકાય એટલે કે આપણે સામેની પાર જવું છે એટલે કે બાપુ જળ સુકાય ને સામેની પાર જવું છે બાપુ આ જળ તો ક્યારે સુકાય અને ક્યારે આપણે સામેની પાર જઈએ બાપુ કે કેમ જળ તો સુકાઈ જશે ને આપણે હમણાં સામેની પાર જતા રહીશું હમણાં સુકાઈ જશે એટલે કે બાપુ કે જળ ક્યારે સુકાશે ને સામેની પાર ક્યારે જવાનું ને બાપુએ પછી જવાબ આપ્યો કે જેમ આ જળ રહ્યું ને એ આપણું જીવન જેવી વસ્તુ છે તમને ખબર છે કે જળ ક્યારે સુકાશે નહીં અને ક્યારે આપણે સામેની પાર જઈશું નહીં એટલે આપણે આપણા જે જીવનના જે મહત્વના વસ્તુઓ છે ને કે હું કાલે કરીશ ભક્તિ કરવી છે દર્શન કરવા જોઈએ કે હું કાલે જઈશ પરમ દિવસે જઈશ એ કાલ દાળાની વાત સંત કે મિથ્યા છે કાલ પરમ કાલ જઈશ ને પરમ દિવસે જઈશ ને એ બધું કે ભૂતકાળ થઈ ગયો જતું રહ્યું કે કાલ શું કરવું છે પરમદાળા ભવિષ્યમાં તમે શું કરશો એ ભવિષ્યકાળમાં જતું રહ્યું ભૂતકાળ જે તમારું હતું એ જ તમે જીવીને જતા રહ્યા વર્તમાનમાં જીવો છો અને ભવિષ્યની વાત કરો કે જઈશું એટલે કહેવાનો મતલબ એવો છે કે સંતે જે સમજણ આપીને કે તમે તમારી જિમ્મેદારીમાંથી ક્યારેય બહાર આવશો નહીં કેમ કે જો આ નદીનું જે જળ વહી રહ્યું છે ને જે પાણી જઈ રહ્યું છે ને એ પાર કરવાની તમે કોશિશ કરો બાકી અહીંયા બેસી આવીને વિચાર કરશો કે આ નદી સુકાય અને હું સામેની પાર જાઉં નદી સુકાય ને હું સામેની પાર જાઉં નદી સુકાય ને હું સામેની પાર જાઉં તો તમે ક્યારેય જઈ શકવાના નથી આ નદીના કિનારે આપણે બેઠા છીએ અને હવે આપણે સામેની પાર જવું છે તો હું વાળ જોઈને બેઠો કે નદી સુકા છે અને હું સામેની પાર જઈશ હું નદી સુકા છે ને હું સામેની પાર જઈશ તો તમે આ નદી સુકાવાના નથી હું સામેની પાર જવાનું નથી એટલે કે તમે તમારી જે જિમ્મેદારીઓમાંથી જો તમારે બહાર નીકળી અને કંઈ પણ નિર્ણય તટસ્થ નિર્ણય લેવો પડશે કે મારે જવું જ છે મારે આ કાર્ય કરવું જ છે તો જ તમે તમારા જીવનનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો બાકી આજનું કાલના કાલનું પરમ દિવસને પરમ દિવસનું પેલા દિવસ કર્યું તો એ સંતે કીધું કે તમે આજનું આજ જ કરો કાલ ઉપર છોડો નહીં જે તમારે ઈચ્છા હોય કે આ મારે અમ જો અંબાજી માતાના મંદિરે દર્શન કરવા જવું છે તો નીકળી જવાનું એટલે મને તો પ્લાનિંગ કરો બે ચાર દિવસ પહેલાં કોઈ મારે રવિવારે જવું છે એટલે પછી કંઈ પણ કાર્ય આવે તો રવિવારે એનું કાર્ય શહેરજમાં મૂકીને જતું રહેવાનું કે જિંદગીનો કોઈ ભરોસો નથી અને કલ કરેશો આજ કરના આજ કરેશો અબ સંતોના બધા અમુક અમુક વસ્તુઓ કીધેલી હોય ને એ બહુ સારી હોય છે એટલે તમે તમારી જિમ્મેદારીઓમાંથી ક્યારેય મુક્ત તો થવાના નથી જ તો પછી કાલ કરવું ને પરમ દિશે કરો ને ફલા દિવસે કરો ને પેલા દિવસે શું કામ પણ આજે જ ચાલુ કરો અને આજથી જ શરૂ કરો કે મારે આ કાર્ય આ દિવસે કરવું છે એટલે કરવાનું જ કેમ ન કરો એટલા બધા તો કોઈ વ્યસ્ત છો નહીં તમે એટલા બધા અને હું તો કહું આ દરેક વસ્તુમાં જો જેની વસ્તુની અંદર તમને મજા આવે જે વસ્તુથી તમને આનંદ મળે જે વસ્તુથી તમને જ્ઞાન મળે એ વસ્તુ તમે જીવનમાં કરો કેમ કે જીવતા જીવતા જીવી લેજો મર્યા પછી કોઈ તમને નહીં બતાવે શું કહેવાનું છે જીવતા જીવતા જીવી લેજો મર્યા પછી નહીં બતાવે અને પછી તમારા અનુમાન એમને એમ રહી જશે અને પૈસા પડ્યા પડ્યા હળી જશે મારે એક બીજી સ્ટોરી પણ આવે છે પૈસા માટે અને જીવન માટેની એ પણ તમે જોજો લાઇક તો કરો સારું લાગ્યું તો લાઈક કરજો ના સારું લાગે ના લાઇક કરતા તમે તમારી જવાબદારીઓમાંથી ક્યારેય મુક્ત થવાના નથી જવાબદારી દિવસે દિવસે વધતી જશે પણ તમે એક તટસ્થ નિર્ણય કરો કે મારે આ કાર્ય કરવું છે મારે આ દિવસે જવું છે મારે આ કા આ સંબંધો સાચવવા છે સંબંધો સાચવવા કાંઈ નાની મોટી વાત નથી દરેકના સંબંધો સાચવવા માટેનો એક સમય પાળવો જો મિત્રો સારું લાગે તો આગળ શેર કરજો આ જ વસ્તુ જો કોઈક છોકરીએ કીધી હોત ને તો હમણાં તમે લાઈક ને સબસ્ક્રાઈબ ને બધું કરી નાખો પણ એક મિત્ર તરીકે હું કહું છું પણ તમે નહીં સાંભળો અને નહીં સબસ્ક્રાઈબ કરો ચેનલને કશો વાંધો નહીં સબસ્ક્રાઈબ નાખો જોયું એ બધા સૌનો ધન્યવાદ અને તમે તમારું જીવન એવું જીવો કે લોકો પ્રેરણા લે કે ના ભાઈ પેલા વ્યક્તિનું જીવન હતું ને મસ્ત જીવી ગયો કેમ કે આપણું જીવન આપણે જીવવાનું છે બીજા આપણા જીવનમાંથી શીખ લેવો જોઈએ કે ભાઈ એને જવું તું ખાવું તું પીવું તું ખાધું પીધું ગયો પછી આપણા હરમાન અહીંયા નહીં પડ્યા રહ્યા છે પૈસા અહીંયા અહીંયા પડેલા છે એટલે મારા મિત્રો હું તો એક જ વાત કરું છું કે તમે તમારું જીવન તમારા પાસે સુખ સંપત્તિ છે તો જીવી જોજો બાકી સંસારના રીત રિવાજ એ તો તમારે ક્યારેય પૂરા થવાના નથી અને થશે નહીં આજ નહીં તો કાલ કાલની તો પરમ દિવસે પરમ દિવસે પરમ દિવસે પછી ક્યારે યમરાજા આવશે અને જતા રહેશે અને બધા જ અહીંયા રહી જશો એટલે વધારે કશું નથી કેવું જે ઈચ્છા થાય ફરી લેવાનું ખાઈ લેવાનું પી લેવાનું રાધે રાધે